જે તમે આપી છે એનું રિઝલ્ટ ક્યાં સુધીમાં આવશે રાઉન્ડ ટુ જે એસીપીસીનો થવાનો છે ઇમ્પ્રુવમેન્ટના આધારે થવાનો છે અને હાલ જે એસીપીસી ની ડેટ આવી હતી એના પ્રમાણે રાઉન્ડ ટુ ચાલશે એવું લાગતું નથી તો હવે રાઉન્ડ ટુ ક્યારે જઈ શકે નવું મેરિટ કેવી રીતે આવશે નવું મેરિટ ક્યારે આવશે એ તમામે તમામ માહિતી હું તમને આજના આ વિડિયોની અંદર આપવાનો છું તો આ વિડીયો એન્ડ સુધી જોજો ભલે તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી આપી પણ રાઉન્ડ ટુ માં જવાના છો તો પણ આ વિડીયો તમારા માટે યુઝફુલ થશે અને તમે જો એક્ઝામ આપીને રાઉન્ડ ટુ માં જવાના છો તો પણ તમારા માટે આ વિડિયો યુઝફુલ થવાનો છે યસ દોસ્તો મારું નામ છે પ્રિયેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય સર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર અને વિડીયોને ચાલુ કરીએ એની પહેલા આપણો મેથેમેટિક્સ વન નો કોર્સ દરેક દરેક યુનિવર્સિટી દરેક દરેક બ્રાન્ચ ફર્સ્ટ સેમ માટે લોન્ચ થઈ ગયો છે એટ પ્લસ વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે જો તમારે સરસ રીતે ભણીને તમારો એ ગ્રેડ

તો ઓલમોસ્ટ બાકીના જેટલા પણ સબ્જેક્ટ પૂરા થયા પછી ડેટા એન્ટ્રીનું કામ બે થી ત્રણ દિવસ ચાલે બરાબર ડેટા એન્ટ્રીનું કામ બે થી ત્રણ દિવસ ચાલશે તો પણ આપણે એવું માનીએ કે પંદર થી સોળ તારીખ તો આવતા વીકની અંદર ગમે ત્યારે રિઝલ્ટ આવવાની સંભાવના છે હવે રિઝલ્ટ ક્યારે એક્ઝિટ આવશે એ તમને આગલા દિવસે જ ખબર પડે બરાબર જેમ બોર્ડનું રિઝલ્ટ આવ્યું હતું આગલા દિવસે બોર્ડે જાહેરાત કરી હતી એમ સેમ ટુ સેમ આમાં પણ આગલા દિવસે જ બોર્ડ જાહેરાત કરશે કે આવતીકાલે સવારે આઠ વાગ્યાથી કે સવારે આટલા વાગ્યાથી તમે બોર્ડની વેબસાઈટ ઉપરથી તમારું રિઝલ્ટ જોઈ શકો છો પણ આપણે એવું માનીને ચાલીએ કે આવતા વીકમાં તમારું રિઝલ્ટ આવે પંદરથી લઈને એકવીસ સુધીમાં હવે એસીપીસીએ શું કીધું હતું એનાથી પહેલા આવે તો આપણને કોઈ વાંધો નથી સૌથી સારામાં સારું જ છે બરાબર એટલા માટે તો નેક્સ્ટ યર બોર્ડે એક્ઝામ વહેલી લેવાની નક્કી કરી છે ફેબ્રુઆરીમાં એક્ઝામ લેશે જેથી ઇમ્પ્રુવમેન્ટને બધું જલ્દી થાય બરાબર હવે તમે આમાં જુઓ શું કીધું છે પબ્લિકેશન ઓફ રિવાઇઝ મેરિટ લિસ્ટ આફ્ટર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નવ સાત આ પોસિબલ જ નથી હવે મેં તમને પહેલા પણ કીધું હતું આ પોસિબલ ના થાય ગમે તેટલું કરી લે તોય પોસિબલ ના થાય એટલે હવે નવું મેરિટ લિસ્ટ નવ સાથે નહીં આવે એસીપીસી નું રિવાઇઝ કેલેન્ડર ક્યારે આવશે એ હવે આપણને એક બે દિવસમાં ખબર પડશે નવ સાત પહેલા તો રિવાઇઝ કેલેન્ડર આવી જવું જોઈએ રિવાઇઝ કેલેન્ડર ની અંદર આની જે ડેટ હોય ને એ લોકો ગુજરાત બોર્ડ પાસેથી લીધેલી હશે ગુજરાત બોર્ડ પાસેથી જ લીધેલી હશે આપણે એવું માની ચાલવાનું કે એની પહેલા તો રિઝલ્ટ આવી જશે તો હાલ રાઉન્ડ ટુ સ્ટોપ પર જશે લેટ જશે બરાબર દસ સાત થી ચૌદ સાત જે ચોઇસ ફિલિંગ હતી એ પણ હવે પોસિબલ નથી એટલે આ પણ લેટ જશે ને આગળ બધું જ લેટ જવાનું છે હવે આગળ બધું જ તમારું શું થશે લેટ જવાનું છે એટલે ખાસ કોઈ એવું મેસેજ ના કરતા નવ તારીખે કે સાહેબ નવું મેરિટ લિસ્ટ કેવી રીતે આવશે હવે નવું મેરિટ લિસ્ટ બનશે કેવી રીતે તો હું તમને એ થોડું સમજાવી દઉં કે નવું મેરિટ લિસ્ટ કેવી રીતે બનશે સમજો જે લોકોએ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી આપી એને તો કોઈ ચિંતા છે જ નહીં અને આપી છે એકચ્યુઅલમાં તો એમની ચિંતા છે કઈ રીતે હું સમજાવું તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી આપી એનો મતલબ તમારા માર્કમાં કોઈ ચેન્જ થવાનો નથી તમે રાઉન્ડ ટુમાં જવાના જ નથી તો તો તમારે અહીંથી કંઈ જોવાની જરૂર નથી પણ તમે રાઉન્ડ ટુમાં જવાના છો બરાબર અને આ પણ વિદ્યાર્થીઓ રાઉન્ડ ટુમાં જવાના છે હવે મેરિટ બધાનું કોમન જ બને તો માની લો કે કોઈ એક વિદ્યાર્થી છે આમાં કોઈ એક વિદ્યાર્થી છે સ્ટુડન્ટ્સ અને આમાં કોઈ બીજો સ્ટુડન્ટ છે બરાબર બે વિદ્યાર્થીઓ હતા અહીંયા સમજાવું પહેલો વિદ્યાર્થી અને બીજો વિદ્યાર્થી પહેલા વિદ્યાર્થીને જે મેરિટ બનતું હતું એ મેરિટમાં પાછળ હશે બરાબર પણ બીજા વિદ્યાર્થી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી અને એના હવે માર્ક્સ થઈ જાય છે નાઇન્ટી વન બરાબર હવે એના માર્ક્સ થઈ જાય છે નાઇન્ટી વન ઇમ્પ્રુવમેન્ટ પછી તો ઇમ્પ્રુવમેન્ટ પહેલા આનો મેરિટ નંબર માની લઈએ કે બસો ને આડત્રીસ હતો તો આનો મેરિટ નંબર એન થી તો પાછળ જ હશે બરાબર બસો પિસ્તાલીસ હતો બરાબર કેમ કે માર્ક ઓછા છે એટલે મેરિટ નંબર પાછળ જ પણ હવે એને આપી અને આ મિત્ર કરતા એના વધારે માર્ક થઈ ગયા એટલે એનો મેરિટ રેન્ક એનો મેરિટ રેન્ક બસો આડત્રીસ કરતા તો આગળ જ હશે મતલબ માની લો કે બસો ત્રીસ જતો રહેશે બસો અઠ્યાવીસ જતો રહેશે બરાબર પણ આ મિત્ર એ તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી નથી એટલે એનો મેરિટ રેન્ક તો બસો આડત્રીસ બસો આડત્રીસ જ રહેશે એનો મતલબ આ વિદ્યાર્થી હવે મેરિટમાં શું થઈ જશે આગળ જતો રહેશે તો સર આ જે વિદ્યાર્થીઓ જતી રહેશે ના એવું ના થાય રાઉન્ડ વનમાં જો તમે ફીસ ભરીને રાખી છે રાઉન્ડ વનમાં જો તમે ફીસ ભરીને રાખી જ છે બરાબર તો એ સીટ તો તમારી ફ્રીઝ થઈ જાય ભલે આગળ જતો રહ્યો તો એ લઈ શકે નહીં એને તો રાઉન્ડ ટુમાં જે સીટ ખાલી પડે છે અથવા તો જે સીટ ખાલી છે એના ઉપર જ એનું એડમિશન થાય એટલે ખાસ આટલી રાખજો કે ભાઈ આના કરતા માર્ક વધે ભાઈ ના તો મેરિટમાં તો આગળ જશે જશે એપ્લાય કર્યું છે અને બંને માની લો કે પહેલી કોલેજ એલડી છે તો હવે માં મળવાનો મોકો આનો વધી જશે આના કરતા બરાબર કેમ કે આ ભાઈ એના કરતા શું થઈ ગયું છે મેરિટમાં આગળ જતો રહ્યો છે નવું મેરિટ જે લોકો રાઉન્ડ માં જવાના છે બધાનું સરસ રીતે એક કોમન જ મેરિટ લિસ્ટ આવશે બરાબર એના પછી તમારી એડમિશનની પ્રોસેસ થશે આખી આખી એડમિશન પ્રોસેસ રાઉન્ડ 2 થી લઈને છેલ્લે સુધી આપણે સમજાવવાના જ છીએ એટલે ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી તમારા એકય ડાઉટ અહીંયા રહે નહીં તો આઈ થિંક નેક્સ્ટ વીકની અંદર નેક્સ્ટ વીકની અંદર તમારું મેરિટ આવી જશે બરાબર તમારું રિઝલ્ટ આવી જશે તરત મેરિટ આવશે અને રાઉન્ડ ટુની પ્રોસેસ ચાલુ થઈ જશે તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી નથી કે આપી છે બધાનું કોમન મેરિટ નવું બનશે અને મેરિટમાં ચેન્જ થશે 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 બરાબર જો કોઈ વિદ્યાર્થી આગળ આવી જાય જેમ કે આ વિદ્યાર્થી આગળ આવી જશે તો આનું મેરિટ પાછું જશે આનો મેરિટ રેન્ક બસો આડત્રીસ હતો એ બસો અડત્રીસ નો ઘટિન બીજો કોઈક જઈ શકે છે બરાબર એટલે આખો ગેમ બદલાશે ગેમ કેવી રીતે બદલાશે કેટલી બદલાશે એ આખી આખી વસ્તુ તો આપણે રિઝલ્ટ ઉપર આધારિત છે અને રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટનું સરસ જ આપવાના છે ફરીથી એવી જ વાત હતી પેપર ચેકિંગ ઇઝી કરજો વિદ્યાર્થીઓને સારા માર્ક આપજો અને પાસ કરજો એટલે રિઝલ્ટ તો સારા આવવાની સંભાવના છે જે પણ વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટની તૈયારી સરસ રીતે કરી હશે એમના માટે તો હવે આપણે વેઇટ કરીશું ઇમ્પ્રુવમેન્ટના રિઝલ્ટનો ત્યાં સુધી એસીપીસીની ગાઈડલાઈન લેટ જશે અને ગાઈડલાઇન ક્યારે જશે એની માહિતી હજી કોઈ નવી અપડેટમાં આવી નથી પણ આવી જવી જોઈએ નવ તારીખ પહેલાં એટલે આજે આઠ છે એટલે મોસ્ટ પ્રોબેબલી આજે અથવા તો કાલ સવાર સુધીમાં નવું એકેડેમિક કેલેન્ડર એસીપીસીનો બી બીટેક માટે આવી જશે તો આ વિડીયો મેક્સિમમ મિત્રોને શેર કરી દેજો મળીએ છીએ નવી અપડેટ સાથે બાય ટેક કેર